મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદૂષણનો મામલો સાબરમતી નદીના પ્રદૂષણના મૂળ સુધી પહોંચ્યું વીટીવી ન્યૂઝ. હાંસોલની રિવરસાઇડ સ્કૂલની પાછળ ગેરકાયદે કનેક્શનો મળી આવ્યા છે. ગેરકાયદે કનેક્શનોમાંથી છોડાઈ રહ્યું છે ગંદુ પાણી. કનેક્શનોમાંથી છૂટતું ગંદુ પાણી પહોંચે છે સીધું જ સાબરમતી નદીમાં. ગઈકાલે કોર્ટ મિત્રએ પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો આ મુદ્દો. હાઈકોર્ટે આવા ગેરકાયદે કનેક્શનો સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે. અમદાવાદનું હૃદય ગણાતી સાબરમતી નદીમાં પ્રદૂષણનો મામલો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને છેલ્લા 4 વર્ષથી છે તે ગુજરાત હાઈકોર્ટમાં મામલે પણ સુનાવણી છે તે ચાલી રહી છે. ત્યારે જે પ્રકારે સુનાવણીમાં ગઈકાલે વિગતો સામે આવી અને તેમાં જે એમિક્સ ક્યુરી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રિવર સાઇડ સ્કૂલ છે તેની પાછળના ભાગેથી ગંદુ પાણી છે સુએજનું તે ઠલવવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર કનેક્શનો છે તે હાલની તારીખે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે વીટીવીની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે. આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ રિવર સાઇડ સ્કૂલની પાછળના ભાગના છે અને નદીની એકદમ નજીકના છે. ત્યારે જે પ્રકારે પાણી છે તે ગંદુ છોડવામાં આવી રહ્યું છે તેમાં કેમિકલ વાળું પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. તો સુએજનું જે પાણી છે તે પણ છે છોડવામાં આવી રહ્યું છે નહીં. અનેક કનેક્શનો પણ છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રદૂષણના મૂળની વાત કરી રહ્યા છે આપણે એ મૂળ છે તે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે લાઈન તમે જોઈ રહ્યા છો ત્યાંથી પાણીનું છે તે સતત છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે આ પાણી છે તે અંતે નદીમાં જઈને ભળી રહ્યું છે. અહીં અનેક કનેક્શનો છે તે પણ જોવા મળી રહ્યા છે અને ગઈકાલે પણ આ મામલો છે તે ઉઠ્યો હતો. અગાઉની સુનાવણીઓમાં પણ આ મામલો સામે આવ્યો છે જેમાં કોર્ટ મિત્ર દ્વારા અનેક ફોટોગ્રાફ પણ છે તે આ બાબતના રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ કનેક્શનો તમે જે જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ પ્રકારે કનેક્શનો છે તે લગાડી દેવામાં આવ્યા છે અને અહીંથી પુષ્કળ પ્રમાણમાં બેફામ રીતે છે તે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. એ પાણીના દ્રશ્યો છે તે તમને બતાવવા માંગીશ કે આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ રિવર સાઇડ જે સ્કૂલ છે હાંસોલ ખાતેની તેની પાછળના ભાગના છે કે જ્યાં રહેણાંક મકાનો પણ આવેલા છે. એ લોકો છે તે પોતાનું પાણી છે જે સુએજનું પાણી તે અહીં છોડી રહ્યા છે અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ પાણી હજુ પણ છે તે અહીં જોવા મળી રહ્યું છે. અને આ જ ફોટોગ્રાફ છે તે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સમક્ષ પણ રજૂ છે તે કરવામાં આવ્યા છે અને ત્યારબાદ એએમસીને આ સમગ્ર મામલે છે તે કડક કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ પાણી છે તે સીધું સાબરમતી નદીમાં છે તે જઈ રહ્યું છે એ પ્રકારની વાત છે પુરાવા સાથે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ છે તે રાખવામાં આવી છે. અને આ પાણી એકદમ ગંદુ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ પાણી કેમિકલ વાળું હોય તેવી પણ છે તે અત્યારે દ્રશ્યો જોવા મળે છે. કારણ કે જે પાણીમાં છે તે કાળા કલરનું કેમિકલ પણ જોવા મળી રહ્યું છે. આ જે પાણી તમે જોઈ રહ્યા છો એમાં કાળાશ છે તે જોવા મળી રહી છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે કેમિકલ વાળું પાણી પણ છે તે અહીંથી વિપુલ પાત્રામાં છે તે છોડવામાં આવી રહ્યું છે. આ સીધું પાણી છે તે આ પાછળના ભાગે જે સાબરમતી નદી આવેલી છે જે મોટેરા સ્ટેડિયમ તમે જોઈ રહ્યા છો એની પાછળના જે સાબરમતી નદી પસાર થાય છે ત્યાં આ ગંદુ પાણી જઈને ભળી રહ્યું છે. અને જે અમદાવાદની ઓળખ છે સાબરમતી નદી એ સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા લોકો છે એ કઈ રીતે છે તે આ પ્રદૂષણ ફેલાવે છે તે અમે અહીં તમને દર્શાવી રહ્યા છે. આ જ પ્રકારનો મુદ્દો છે તે વર્ષ 2021થી ગુજરાત હાઈકોર્ટમાં સમયાંતરે સુનાવણીઓ ચાલી રહી છે અને એ દરમિયાન ગઈકાલે હાઈકોર્ટે પણ કડક ટિપ્પણી છે તે કરી હતી અને કહ્યું હતું કે તંત્ર છે તે માત્ર એફિડેવિટો કરી અને સંતોષ માની રહ્યું છે પરંતુ કોઈ કાર્યવાહી છે તે નથી કરી રહ્યા. જે અમદાવાદ મનપા કોર્પોરેશનના જે કમિશનર છે તેનું કોઈ વિઝન નથી એ પ્રકારની સ્પષ્ટ વાત પણ ગઈકાલે હાઈકોર્ટે કરી છે. સાથે જીપીસીબીને પણ ફટકાર લગાડવામાં આવી છે અને આ ગેરકાયદેસર જે કનેક્શનો છે તેની સામે કડક કાર્યવાહી કરવા એએમસીને છે તે આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે એએમસી છે કેવા પ્રકારની કામગીરી કરે છે. પરંતુ અમે તમને દર્શાવી રહ્યા છે કે સાબરમતી નદીમાં ગંદુ પ્રદૂષિત અને કેમિકલ વાળું પાણી છે કોણ કેવી રીતે અને કયા રસ્તાથી છોડી રહ્યું છે એ અમે તમને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ વીટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે
જે હાંસોલ ખાતેની રિવરસાઇડ સ્કૂલ છે તેની પાછળના ભાગે ગેરકાયદેસર કનેક્શનો છે તે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન રાજેશ ગઢવી સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.